સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતા વકીલે કર્યો આપઘાત. છેલ્લા 20-25 વર્ષથી વકાલત કરતા આદમ જરંગે કર્યો આપઘાત. નમાઝ પઢીને આવ્યા પછી દરવાજો અંદરથી બંધ કરી રૂમમાં ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત. છેલ્લા 8 મહિનાથી કોર્ટમાં પ્રવેશ કર્યો ન હતો. 138 ચેક સ્પેશિયાલિસ્ટ વકીલ તરીકેની છાપ ધરાવતા હતા. રેવન્યુ તથા દસ્તાવેજના કેસોમાં પણ માહિર હતા. અંતિમ પગલું ભરાતા સમગ્ર વકીલ જગત તથા પરિવારજનોમાં શોકનો માહોલ. હું એડવોકેટ અબ્દુલ વહાબ શેખ બોલું છું. આજ રોજ એક અમારા વકીલ આદમ સુલેમાનભાઈ જરંગ, તેણે કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધેલ છે. ઘણી જ દુઃખદ ઘટના છે. તેઓ મારા બહુ અંગત અને મારા કલિંગ્સ હતા અને ઘણા જ નેક માણસ હતા. પરંતુ એમણે આ જે અંતિમ પગલું કેમ ભર્યું તે અંગે ચોક્કસ કહી શકાય તેમ નથી, કારણ કે નમાજી, સલાતી અને નેક માણસ હતા. અને એમને શું આઘાત લાગ્યો કે શું ડિપ્રેશન આવ્યું છે તે હાલના તબક્કે કહી શકાય તેમ નથી. મને સવારે એ આશિયાના કોમ્પ્લેક્સમાં રહેતા અમારા પ્રેસિડેન્ટ સિરાજભાઈ પ્રાંટોએ મને ફોન કરીને જેવી જાણ કરી તેવો હું હોસ્પિટલ ગયો અને ત્યાંથી જે કાંઈ કાયદેસરની કાર્યવાહી કરવાની હતી તે કરીને પીએમ રૂમ આગળ ઊભા છીએ. અને હવે પીએમ થાય પછી એમની ડેડ બોડીનો અંતિમ પે કરીશું.